કે પીએમ જયમાં યોજના છે, એક સરકારશ્રીની એવી સરસ યોજના છે કે જેની અંદર લાભાર્થીઓ ને ફક્ત એને આઉટર પોકેટ એક્સપેન્ડિચર એટલે ઘરનો કોઈ ખર્ચ ના કરવા એ માટેની યોજના છે. અને એમાં જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ એનું એક મોનિટરિંગ અને સઘન સિસ્ટમ છે. હવે આ પૈકી અમુક હોસ્પિટલ એવી છે કે જે વારે વારે નાની મોટી ભૂલો કરતી હોય અને જાણી જોઈને ભૂલો કરતી હોય, તો રૂટીન સિસ્ટમમાં છેલ્લા 3 મહિનાની અંદર અમારી પાસે ઘણી બધી લેખિતમાં પણ ફરિયાદ આવે અને ઘણા દર્દીઓ ટેલિફોનિક પણ અમને ફરિયાદ કરતા હોય અને અમારા વિઝિટમાં પણ અને સાથે સાથે ઇન્સ્યોરન્સ કંપનીની પણ વિઝિટમાં ઘણી બધી ફરિયાદો અને ઘણી બધી લેકિનીસ જોવા મળી. અને સતત ગયા વર્ષે પણ અમે સારી એવી અમે નોટિસ આપેલી અને આપ સૌ વિધિત છે એ પ્રમાણે ઘણી બધી હોસ્પિટલને અમે પેનલ્ટી પણ કરેલી છે. એમાં પેનલ્ટીમાં અમારી કક્ષાએ જિલ્લા કક્ષાએ માન્ય કલેક્ટરશ્રીના પાવર્સ છે અને રાજ્ય કક્ષાએ બીજો અને ત્રીજો ગુનો થાય તો રાજ્ય કક્ષાના પાવર્સ છે. અમુક હોસ્પિટલોમાં મલ્ટી સ્પેશિયાલિટીની અંદર ઘણી બધી સારવારો મળતી હોય અને ઘણા બધા લાભાર્થી જતા હોય. આ બધી જ હોસ્પિટલની અંદર જ્યારે પણ લાભાર્થીને પીએમજીવાય કાર્ડ હોય એટલે એનો અર્થ એવો હતો કે આ કેશલેસ સારવાર છે. દર્દીને ખિસ્સાનો એક પણ પૈસો એને ખર્ચવાની એમાં કોઈ જરૂરિયાત જ ઊભી ન થતી. જ્યારે કોઈ પણ દર્દી બતાવે કે મારી પાસે મહાકાર્ડ છે એની તમામે તમામ પ્રકારની સારવાર સરકારશ્રીના ખર્ચે મફત થવી જોઈએ. આ એક 5 લાખ અત્યારે હાલમાં 10 લાખનું એ જેને કે કેશલેસ કાર્ડ છે એ એનો એક જાતનો એનો કોરો ચેક છે. પરંતુ આ બધી હોસ્પિટલોમાં ઘણી બધી ફરિયાદો એવી મળી છે કે જેમાં દર્દીઓ પાસે પૈસા લેવામાં આવે અને સાથે સાથે દર્દીઓને ઘણી બધી હેરાનગતિ પણ થાય છે. અમુક હોસ્પિટલોમાં દર્દીઓની જે ફરિયાદો આવી છે એ પ્રમાણે જ્યારે પણ લાભાર્થી જાય ત્યારે દર્દીઓને અમુક વખતે સમયની બાબતમાં અમુક બાબતોમાં જ્યારે દર્દી જાય ત્યારે કે અમારી પાસે આ પેકેજ નથી, તમારે આ સારવાર માટે તમારે આ પ્રમાણની વ્યવસ્થામાં તમારે આવવું પડશે. અને સાથે સાથે જે દર્દીઓ જે છે એને લેબોરેટરીના ચાર્જિસ પેટે કે કોઈ પણ વધારાના ચાર્જિસ પેટે એને પૈસા ચૂકવવા પડે છે, જે એના ખિસ્સાના પૈસા જાય છે. અમારા ધ્યાન આવ્યું તમામે તમામના પૈસા મેં લાભાર્થીને તો ચૂકવાડી દીધા, હોસ્પિટલ આપી દીધા. ફક્ત ને ફક્ત એક સંકુચ હોસ્પિટલ છે કે જેમાં એક ખેડાનો લાભાર્થી છે એના હજી પણ એમને પૈસા ચૂકવ્યા નથી, કારણ કે એ લાભાર્થીને ઓલરેડી કેન્સરની ટ્રીટમેન્ટ ચાલતી હતી અને એ લગભગ અમે આવતીકાલ કે પરમ દિવસે એના પૈસા પણ એની પાસે ચૂકવાઈ દઈશું. અને બાકીની વાત રહી પેનલ્ટીની, મને કલેક્ટરશ્રીએ મંજૂરી આપી દીધી છે અને અમારી જે ડિસ્ટ્રિક્ટ ગ્રીવન્સ રિડ્રેસલ જે સિસ્ટમની જે અમારી મીટિંગ હોય મારા અધ્યક્ષસ્થાને મીટિંગ થઈ ગઈ, કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને થઈ ગઈ અને હવે આગામી મીટિંગમાં અમે નિર્ણય લઈ અને બાકીનું જે રાજ્યકક્ષાના જે નિર્ણય કરવાના થાય રાજ્યકક્ષાએ મોકલીશું, અમારા લેવલે જે નિર્ણય કરો અમારા કક્ષાએ કરશું.